નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એમાં ભાગ 4 માં આગળ જઈશું. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3 માં બળવાખોરી એટલે શું એના વિશેની માહિતી આપણે જોઈ હતી. હવે આતંકવાદ અને બળવાખોરી, તો પહેલાં બંને વચ્ચેનો સ્પષ્ટ તમને ભેદ જણાવું. તો આતંકવાદ એ વિશ્વના કોઈ પણ દેશમાં બનતી ઘટના છે, એટલે વૈશ્વિક સમસ્યા છે. જ્યારે બળવાખોરી એટલે જે તે રાષ્ટ્રની પ્રાદેશિક સમસ્યા છે, જે તે પ્રદેશની સમસ્યા છે. આ બંને વચ્ચેનો તફાવત છે. એટલું જ નહીં, આતંકવાદ એ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. વિશ્વના કોઈ પણ દેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ શકે છે, પોતાના દેશમાં પણ હોઈ શકે અથવા અન્ય દેશોની વિરુદ્ધમાં પણ, બીજા દેશોમાં પણ, જે દેશો વિરોધી હોય ને ત્યાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓ આતંકવાદીઓ કરે છે. જ્યારે બળવાખોરીમાં એવું હોતું નથી. બળવાખોરીમાં માત્ર પોતાની સરકાર વિરુદ્ધ, માત્ર પોતાના પ્રદેશમાં જ બળવાખોરી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. એટલું જ નહીં, આતંકવાદીઓ જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોનો સહકાર મળે કે ન પણ મળે, જ્યારે બળવાખોરીમાં સ્થાનિક પ્રજાના સહકારથી સ્થાનિક પ્રજાઓ પણ બળવાખોરી પ્રવૃત્તિઓ કરતી હોય છે. એટલું જ નહીં, આતંકવાદથી જે દેશો પ્રભાવિત થાય છે એવા દેશોનો વિકાસ અટકી જાય છે. કારણ કે આતંકવાદી પ્રવૃત્તિથી ભારે જાનમાલની ખુવારી થાય છે, હત્યાઓ થાય છે, બરાબર. એટલું જ નહીં, બળવાખોરોથી પ્રભાવિત મોટાભાગે અમુક રાજ્યો કે જ્યાં બળવાખોરી પ્રવૃત્તિ ચાલતી હોય એ રાજ્યો કે એટલો પ્રદેશ જ એનાથી પ્રભાવિત થાય છે અને એ વિસ્તારનો વિકાસ અટકી જાય છે. આતંકવાદ એ સાંપ્રદાયિક હિંસા ફેલાવીને સમાજને વિભાજિત કરી નાખે છે. જ્યારે બળવાખોર સંગઠનો લોકોને ડરાવીને, ધમકાવીને, હત્યાનો આશરો લઈને ભયનું વાતાવરણ ઊભું કરે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ થયા આતંકવાદ અને બળવાખોરી વચ્ચેના તફાવતો. તમને પરીક્ષામાં તફાવત ખાસ પૂછાય છે. આગળ જઈશું આપણે વિદ્યાર્થી મિત્રો, નક્સલવાદી આંદોલન. આપણા દેશના ખાસ કરીને પૂર્વ ભારતના જે રાજ્યો છે એ પૂર્વ ભારતના રાજ્યોમાં બળવાખોરી સંગઠનો વધારે સક્રિય છે. તો એમાં પહેલું સંગઠન જોઈએ, નક્સલવાદી આંદોલન. ચીનમાં માઓ ત્સેતુંગની નેતાગીરી હેઠળ સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા લઈને આપણા દેશમાં પણ આ નક્સલવાદી, ભારતમાં પણ નક્સલવાદી આંદોલન શરૂ થયું. એ નક્સલવાદી આંદોલન એ બળવાખોરી પ્રવૃત્તિ છે. આ ઉગ્રવાદી વિચારધારાને નક્સલવાદ એટલા માટે કહેવામાં આવે છે કે એનો ઉદ્ભવ સૌથી પહેલાં પશ્ચિમ બંગાળમાં નક્સલબારી નામનું ગામ છે, વિસ્તાર છે, એ ગામમાં સૌથી પહેલાં એની શરૂઆત થઈ, એટલા માટે એને નક્સલવાદી આંદોલન એનું નામ આપેલું. ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજમુદારના આગેવાની હેઠળ સૌથી પહેલાં આ આંદોલન શરૂ કરવામાં આવેલું. ત્યાર પછી આ આંદોલન આપણા દેશના જુદા જુદા અનેક રાજ્યોમાં ફેલાયેલું, જેવા કે ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સુધી નક્સલવાદી આંદોલન આવેલું છે. અહીંયા પણ નક્સલવાદી આંદોલન ચાલે છે. મોટાભાગે પહાડી અને જંગલ વિસ્તારોમાં આ આંદોલન વધારે ચાલે છે. આમ આપણા દેશના લગભગ 13 જેટલા રાજ્યોમાં નક્સલવાદી આંદોલન ચાલી રહ્યું છે. 13 જેટલા રાજ્યો નક્સલવાદી આંદોલનથી પ્રભાવિત રાજ્યો છે. નક્સલવાદી આંદોલનમાં
બે ગ્રુપો સક્રિય છે. એક તો પીપલ્સ વોર ગ્રુપ, એનું ટૂંકું નામ છે PWG, ટૂંકું નામ. અને બીજું ગ્રુપ છે, સંગઠન છે, માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. માઓવાદી સામ્યવાદી કેન્દ્ર અને એનું ટૂંકું નામ છે MCC. આ નક્સલવાદી, એટલે કે આ જે નક્સલવાદ આંદોલન છે એ આંદોલનમાં કામ કરતા સક્રિય સંગઠનો છે. આ નક્સલવાદી આંદોલનમાં બળવાખોરો લોકો ઉપર લૂંટફાટ કરવી, અપહરણ કરવા, બોમ્બ વિસ્ફોટ કરવા, હિંસક હુમલાઓ કરવા જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે અને લોકોને ડરાવે છે, ધમકાવે છે. એટલું જ નહીં, એમની આ પ્રવૃત્તિઓ મોટાભાગે રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા સામે હોય છે. આમ આપણા દેશમાં નક્સલવાદી આંદોલન પણ ખૂબ સક્રિય છે અને એના કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય એકતા પણ જોખમાય છે. હવે ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ચાલતા બીજા બળવાખોરી સંગઠનો, તો એમાં નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અસમ જેવા કેટલાક રાજ્યોમાં આ બળવાખોરી પ્રવૃત્તિઓ ચાલે છે અને જુદા જુદા અનેક સક્રિય સંગઠનો હિંસાત્મક પ્રવૃત્તિઓ કરાવે છે. આપણે જોઈએ તો આઝાદી મળી, સ્વતંત્રતા મળી ત્યારથી આજ સુધી ભારતની પૂર્વ દિશામાં જે રાજ્યો છે એ રાજ્યોમાં ઊભી થયેલી બળવાખોરી આપણા દેશ સામે કાયમી સમસ્યા બની ગઈ છે. ભારતમાં બળવાખોરીઓ જે ચાલે છે, બળવાખોરીઓને કારણે દેશની એકતા, અખંડતા, સાંપ્રદાયિકતા અને દેશના વિકાસ સામે સૌથી મોટો અવરોધ ઊભો કરે છે, સૌથી મોટું જોખમ ઊભું કર્યું છે. ભારતના ઉત્તર પૂર્વ જે રાજ્યો છે એ રાજ્યોમાં અનેક જનજાતિઓ વસે છે. જંગલી અને પહાડી વિસ્તારમાં આ જે જનજાતિઓ, આદિવાસી લોકો રહે છે ને, એ લોકો જુદા જુદા બળવાખોર સંગઠનો બનાવ્યા છે, એકબીજા સાથે તાલમેલ કરીને આંતરરાષ્ટ્રીય સીમા પારથી પણ, એટલે કે બીજા દેશોમાંથી પણ એ લોકો સહકાર મેળવે છે. એટલું જ નહીં, વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ દ્વારા આ બધા પરિબળોએ આપણા દેશમાં બળવાખોરની સમસ્યાને ખૂબ ગંભીર બનાવી દીધી છે. તમે જુઓ તો નાગાલેન્ડમાં ચાલતી બળવાખોરી એ પણ આપણા ભારતની સૌથી મોટી સમસ્યા છે. ભારતના ઉત્તર અને પૂર્વ રાજ્યોમાં બળવાખોરીમાં આ નાગાલેન્ડની બળવાખોરી સૌથી જૂની બળવાખોરી છે. અહીંયા NSCN, એનું આખું નામ છે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ નામનું સંગઠન ખૂબ સક્રિય છે અને આ સંગઠન ત્યાંની રાજ્ય સરકાર સામે સતત વિરોધ કરે છે, હિંસા, ભય, ત્રાસનું વાતાવરણ ઊભું કરે છે અને એકતા અખંડતા રહેવા દેતી નથી અને રાજ્યના વિકાસ સામે મોટું જોખમ ઊભું કરે છે. પછી મણિપુર, તો મણિપુર રાજ્યમાં પણ KNF, એનું આખું નામ છે કુકી નેશનલ ફંડ, અને બીજું સક્રિય સંગઠન છે KNA, એનું આખું નામ છે કુકી નેશનલ આર્મી નામના બે સક્રિય સંગઠનો સતત ભય, હિંસા, ત્રાસનું વાતાવરણ ઊભું કરે છે અને અહિંસા કરે છે. એટલે કે ત્યાંની રાજ્ય સરકારને વ્યવસ્થિત કામ કરવા દેતી નથી, વિકાસને અટકાવે છે, લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે. ત્રીજું રાજ્ય છે ત્રિપુરા. ત્રિપુરામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો, ગેરકાયદેસર એટલે બાંગ્લાદેશમાંથી આવીને વસેલા જે ગેરકાયદેસર લોકો છે એ લોકોને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે ત્રિપુરાના લોકોએ
એનું આખું નામ છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા નામનું સક્રિય સંગઠન બનાવેલું છે. અને બીજું સંગઠન છે ATTF, આખું નામ છે એનું ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ. નામના આ બે સક્રિય સંગઠનો બાંગ્લાદેશમાંથી આવીને વસેલા લોકોને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે અને ચળવળ ચલાવે છે. પરિણામે એમનાથી બચવા માટે ગેરકાયદેસર રીતે બિન નિવાસી જે ભારતીયો છે ને, એ ગેરકાયદેસર રીતે લોકોએ પણ પોતાના બચાવ માટે TUJS એટલે કે ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ નામનું બળવાખોર સંગઠન બનાવ્યું છે. અને એ લોકો પેલા ત્રિપુરાના જે મૂળ લોકો છે એમનાથી બચવા માટે પ્રયત્ન કરે છે. આમ આ રીતે ત્રિપુરામાં બિન નિવાસી ભારતીયો અને મૂળ ભારતના એટલે કે ત્રિપુરાના લોકો એ બે વચ્ચે હિંસાત્મક પ્રવૃત્તિઓ થયા કરે છે, બળવાખોરી પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરે છે. આમ વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં છે ને તો આજે બધા જુદા જુદા રાજ્યોમાં આજે સક્રિય સંગઠનો બળવાખોરીના સંગઠનો જે ચાલે છે એ સંગઠનોના ટૂંકા અને આખા નામ, એટલું જ નહીં કયા સંગઠનો કયા રાજ્યમાં ચાલે છે એમના નામ ખાસ પૂછાય છે, એમના નામ પૂછાય છે, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખીને સાંભળવાના છે, વાંચવાના છે, તૈયાર કરવાના છે.